जामनगरना कुख्यात भूमाफिया जयेश पटेल अने तेनी गैंग सामेनी फरियाद में पुलिसे वधु चार आरोपीओना नाम जाहिर कर्या, जेमां यशपाल जाडेजा, जसपाल जाडेजा अने रमेश अभंगी तेमज सुनील चांगाणीनुं नाम जाहिर करवामां आव्युं छे। जामनगरना जाणीता वकील वसंत मानस्तानुं पण पुलिसे आरोपी तरीके नाम जाहिर कर्युं। आ समग्र केसमां आरोपीओनो कुल आंकड़ो 14 पर पहोंच्यो छे। पुलिसे समग्र केसमां भूमाफियाओ सामे कायदानो सकंजो वधु कस्यो। पुलिसे तमाम आरोपीओने राजकोटनी गुदसी टॉक कोर्टमां रजू कर्या, जेमां कोर्टे 5 आरोपीओना 12 दिवसना रिमांड ज्यारे के 3 आरोपीओना 9 दिवसना रिमांड मंजूर कर्या। महत्वपूर्ण छे के पुलिसे तमाम 12 आरोपीओ सामे गुदसी टॉक हेठळ गुनो नोंध्यो अने गईकाले 8 आरोपीओनी धरपकड़ करी छे, ज्यारे के अन्य एक आरोपी जामनगरनी जेलमां सजा कापी रह्यो छे। मुख्य सूत्रधार जयेश पटेल हजु पण फरार छे। आज मुद्दे वधु जानकारी आपी रह्या छे टीवीनारना संवाददाता दिव्येश वाडा। दिव्येश, जयेश पटेल अने तेनी गैंगनी सामे जे कार्यवाही गुदसी टॉक हेठळ करवामां आवी छे, आरोपीओना नाम एक बाद एक सामे आवी रह्या छे, हजु पण केटला नाम सामे आवी शके तेवी शक्यता? दिव्येश, જે ચિત્રા, જે જામનગરમાં સૌ પ્રથમ ગુસ્સી ટોકનો જે ગુનો નોંધાયો છે તેમાં અત્યાર સુધી ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ હોવાનું જ સામે આવી રહ્યું હતું, પરંતુ જે નામો સામે આવ્યા છે તેના કારણે જામનગર માટે આ ખૂબ જ હાઈ પ્રોફાઇલ કેસ માની શકાય। ગુસ્સી ટોકનો જે ગુનો છે તે રાજ્યમાં બહુ ઓછા ગુના આવા આ પ્રકારના નોંધાયા છે। કુલ મળીને રાજ્યમાં અત્યાર સુધી 5 જ આવા ગુનાઓ નોંધાયા છે, જે ગંભીર પ્રકારનો જે ટેરરિસ્ટ એક્ટ જે છે તેનાથી પણ આ કડક કાયદો હોવાનું વકીલોનું પણ માનવું છે, જેમાં જામીન મળવા પણ આરોપીઓને ખૂબ જ મુશ્કેલ રહેલા છે। કુલ મળીને 14 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે, જેમાંથી એક સાથે 8 લોકોને પોલીસે ધરપકડ કરીને તેને ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા હતા અને જેમાંથી તમામ આરોપીઓના રિમાન્ડ 10 અને 12 દિવસના મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ આરોપીઓ રિમાન્ડ પર છે। આ ઉપરાંત જે વાત કરીએ તો કોર્ટમાં રજૂ કરતી વખતે અન્ય જે 4 નામ પોલીસ દ્વારા ગુપ્ત રાખવામાં આવ્યા હતા તે પણ નામ આરોપીઓના સામે આવ્યા છે, જેમાં જાણીતા વકીલ માનસતાનું પણ હોવાનું ખુલ્યું છે। જામનગર માટે ખૂબ જ મહત્વનો ગણી શકાય તેવો કેસ એટલા માટે છે કે આમાં કોર્પોરેટર, નિવૃત્ત પોલીસ કર્મી, જ્યારે બિલ્ડર, જાણીતા ઉદ્યોગપતિ, જાણીતા વકીલ સહિતના અનેક લોકો આમાંની સંડોવણી જયેશ સાથેની ખુલી રહી છે। હાલ તો આ જયેશની ટીમમાં 14 લોકોના નામ સામે આવ્યા છે, પરંતુ પોલીસે આ રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક નામો અથવા તો વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ચિત્રા, આભાર દિવેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ભૂમાફિયાઓની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવામાં આવી છે, જામનગરમાં ગુદસી ટોક કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં નવા ઘટસ્ફોટ જે છે એ થઈ શકે છે, હજુ પણ કેટલાક મોટા માથાઓ સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।